જેવી રીતે અહીંયા આગળ આપણા કાચા સાહેબ છે કે જે લોકોએ એમનું આખું જીવન શિક્ષણ માટે આપણા સમાજના બહેનો ભાઈઓ દીકરાઓ દીકરીઓ યુવાનો આજે આગળ વધે, કારણ કે શિક્ષણ આપણે સૌ જાણીએ છીએ કે ત્રીજું નેત્ર છે. સમય અને પૈસા તો આવ જાવ થાય છે, પણ જે શિક્ષિત હશે તો એ આજે સમાજનું જે ત્રીજું નેત્ર છે જેને કોઈ ક્યારે લઈ નથી શકતું ને જે સદાય આપણને ઉચ્ચ દિશા તરફ લઈ જાય છે, તો એવું આજે શારદાબેને કરી બતાવ્યું છે. અને આપણા સમાજના પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે ગામે ગામ શિક્ષણની સંસ્થાઓ ચાલે છે, જે પ્રોત્સાહન આપે છે. તો આ સૌ બધામાં આપણે પણ સૌ આજે સાથે જોડાઈએ અને આવનારી પેઢી વધારે શિક્ષિત બને, વધારે દીક્ષિત બને, વ્યસન મુક્ત થાય. યુવાનો આજે યુવાનો અને યુવતીઓ જે નાના મોટા મોબાઈલથી લઈ અને માવાથી લઈ અને સિગરેટ અને બીજા અન્ય વ્યસનોમાં જ્યાં ફસાયા છે અને સમય પૈસા અને એમની ઉર્જાને જે બરબાદ કરી રહ્યા છે, તો કદાચ શારદાબેન જેવા લોકોથી આપણે પ્રેરણા લેવી જોઈએ કે આજે એક બે દીકરાઓ છે એમને, એટલે ઘર સંસારની જવાબદારી સાથે પોતાની પણ એક ઇમેજ એમણે જે આજે સાચવી રાખી છે ને એમાં ઉચ્ચ દિશા તરફ જઈ રહ્યા છે. તો આ સમાજની દીકરીઓ અને વહુઓ માટે પણ એક પ્રેરણા સ્વરૂપ છે કે લગ્ન થયા પછી કદાચ આપણું જીવન પૂર્ણ નથી થઈ જતું પણ